આગળ સુરતથી કે જ્યાં મસાલા વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહીં ગૃહિણીઓ મસાલા ખરીદવા માટે પહોંચી હતી ને એવા તબક્કે અહીં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી આરોગ્ય વિભાગે મસાલાના સેમ્પલ્સ લીધા હતા ઉનાળાની સિઝનમાં ગૃહિણીઓ અહીં ઘરમાં વર્ષ દરમિયાન મસાલા ભરતી હોય છે ને એવા તબક્કે અડાજણ આનંદમહલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટૂલ્સની અંદર આ સેમ્પલ્સ એકત્ર કરાયા હતા હળદર લાલ મરચું ધાણાજીરું સહિતના મસાલાઓના સેમ્પલ્સ લેવામાં આવ્યા જ્યાં લાલ મરચામાં ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદ હતી આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી સાથે સંવાદદાતા યુનુસ યુનુસ આ મસાલામાં ભેળસેળને લઈને ફરિયાદ હતી શું તેને લઈને જ આ કાર્યવાહી કાર્યવાહીની અંદર કશું હાથ લાગ્યું છે ખરું ખેડશે તથા બિન આરોગ્યપ્રદ મસાલા વેચવામાં આવતા હોવાની માહિતીને આધારે સુરત આરોગ્ય વિભાગનું જે રાજ્ય ઝોન છે તેના દ્વારા આ દરોડાઓ પાડવામાં આવ્યા હતા અડાજણ આનંદ મહાર રોડ ઉપર જે મસાલાના સ્ટોલ લાગેલા હતા તેમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે હળદર લાલ મરચું ધાણાજીરું સહિતના જે મસાલાઓ છે તેના સેમ્પલ લેવામાં આવેલા છે અને તેના જે રિપોર્ટ આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી થઈ શકશે હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા આ નમૂનાઓ લેવામાં આવેલા છે બિન આરોગ્યપ્રદ જે મસાલાઓનું વેચાણ કરવામાં આવતું હતું તે ફરિયાદ અને જે માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે લેબોરેટરીમાં તે નમૂના મોકલવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટના આભાર યુનુસ તમામ ગતિવિધિ પર આપ નજર રાખતા રહેજો તો આરોગ્ય વિભાગે મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી કરી સેમ્પલ્સ લેવાયા છે અને હવે સેમ્પલ્સના પરિણામ બાદ ખેલાવશે કે તેમાં કેટલી માત્રામાં ભેળસેળ હતી